મતદાન વધુ થાય એ માટે ભજવાયા નાટકો, રાજપીપળામાં મતદાન જાગૃતિની પહેલ. નર્મદા જિલ્લામાં લોકસભા ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટેના તમામ પ્રયત્નો વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. નર્મદા જિલ્લામાં લોકસભા અને વિધાનસભામાં હંમેશા અવ્વલ રહ્યો છે, ત્યારે લોકસભા ચૂંટણી 2024માં પણ ફરી પોતાનો અવ્વલ નંબર જાળવી રાખે તે માટે મતદાન જાગૃતિ નાટકો શરૂ કરાયા. વધુને વધુ મતદાન થાય એ માટે આ વિસ્તારોમાં શેરીએ શેરીએ નાટકો ભજવવામાં આવી રહ્યા છે, જેમાં વધુમાં વધુ મતદાન કરો, મતદાનના દિવસે ફરવા ન જાઓ તેવા સૂત્રો સાથે રાજપીપળાના વિજય ચોક ખાતે મતદાન જાગૃતિનું નાટક યોજવામાં આવ્યું. આ મતદાન જાગૃતિનું નાટક જોવા માટે લોક ટોળા ઉમટ્યા હતા. મહત્વનું છે કે ગત વિધાનસભામાં નર્મદા જિલ્લાને મતદાનમાં ગુજરાતમાં બીજો નંબર આવ્યો હતો અને હવે 2024ની લોકસભામાં નર્મદા જિલ્લો મતદાનમાં પ્રથમ આવે એવા પ્રયાસ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. ભર ઉનાળે વરસાદની આગાહી, હવામાન વિભાગે કહ્યું કેટલાક વિસ્તારોમાં માવઠું ત્રાટકશે. કમોસમી વરસાદની આગાહી, રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું ત્રાટકશે. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભીષણ ગરમી પડી રહી છે તો કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે. આ દરમિયાન હવામાન વિભાગે કહ્યું કે આગામી 24 કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થવાની સંભાવના છે. અગલે 24 ઘંટામાં જો લાઇટ રેન કી સંભાવના દર્શાવી ગઈ હૈ, ઉસમે દક્ષિણ ગુજરાત કે જો હૈ કુછ ડિસ્ટ્રિક્ટ શામિલ હૈ, મુખ્ય તૌર પર સુરત, તાપી, નર્મદા, છોટા ઉદયપુર, દાહોદ, પંચમહેલ તથા મહીસાગર જો હૈ યે ડિસ્ટ્રિક્ટ્સ હૈ જિસમે અગલે 24 ઘંટામાં જો હૈ છુટપુટ બારિશ હોને કી સંભાવના હૈ. મહત્વનું છે કે ગત 24 કલાકમાં આણંદ, દાહોદ, વડોદરા, નર્મદા, તાપીમાં સામાન્ય વરસાદ નોંધાયો હતો. નર્મદામાં 4 મિલીમીટર સુધીનો વરસાદ નોંધાયો હતો, જ્યારે રાજકોટમાં 40.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જો કે આગામી 24 કલાકમાં કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. એક જ અઠવાડિયામાં ડબલ એટેકનો ખતરો, 3 દિવસ બાદ ભારે ગરમી બાદ વરસાદની અંબાલાલે કરી આગાહી. અંબાલાલ પટેલની મોટી આગાહી, આગામી 3 દિવસ ભીષણ ગરમીનો રાઉન્ડ. મે મહિનાની શરૂઆતમાં આંધી સાથે વરસાદ. એપ્રિલ મહિનાના અંતમાં લોકો ભીષણ ગરમીનો સામનો કરી રહ્યા છે અને આગામી 3 દિવસ કાળઝાળ ગરમીથી લોકોને રાહત મળવાની નથી. રાજ્યમાં આવતીકાલથી 3 દિવસ સુધી ગરમીનો વધુ એક રાઉન્ડ શરૂ થવાની અંબાલાલે આગાહી કરી છે. જો કે જેવી ગરમીનો રાઉન્ડ પૂરો થાય તરત જ વરસાદ માટે તૈયાર રહેવું પડશે. અંબાલાલે કહ્યું કે મે મહિનાની શરૂઆતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. આ વખતે ભારે આંધી, ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. અંબાલાલે મે મહિનાની તારીખો સાથે આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ 31 આસપાસ પ્રી મોન્સૂન એક્ટિવિટી વધવાની શક્યતા છે. તારીખ 28 ને 29 ને 30 એપ્રિલમાં ગરમી વધવાની શક્યતા છે. મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 42-43 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે છે. ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો તેમજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે. હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી આંધી વંટોળ સાથે જવાની શક્યતા રહે છે અને ગાજવીજ સાથે જવાની શક્યતા રહે છે. અંબાલાલે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, બનાસકાંઠાથી જીતાડવા કર્યું આહવાન. મહિલાઓ અનામત લાભને લઈને સીઆર પાટીલના નિવેદન પર કોંગ્રેસની પ્રતિક્રિયા. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવે છે તેમ ભાજપ જુઠ્ઠાણા ફેલાવે છે. કાંકરેજના શિહોરીમાં ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીના કાર્યાલયનું ઉદઘાટન કરાયું. ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે કાર્યાલય ખુલ્લું મુકાયું. કાર્યક્રમમાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. નવસારીના લગ્ન પ્રસંગમાં રાજકીય માહોલ જોવા મળ્યો. વાંસદામાં લગ્ન પ્રસંગ પૂર્વે યોજાયેલા સંગીત કાર્યક્રમમાં ધવલ પટેલના ગીતો પર ઝૂમ્યા લોકો. એક જ ચાલે ધવલ પટેલ જ ચાલેના ગીત પર લોકો ઝૂમી ઉઠ્યા. દાહોદના ભાજપ મહામંત્રીનો હાઈટેક ચૂંટણી પ્રચાર, કારમાં જ બનાવ્યું હરતું ફરતું કાર્યાલય. મોબાઈલ કાર્યાલયમાં પ્રચારની સામગ્રી સહિત કોમ્પ્યુટર, પ્રિન્ટર, બેનર, માઇક અને સ્પીકર સહિતની સામગ્રી છે ઉપલબ્ધ. કારમાંથી જ કરાય છે સોશિયલ મીડિયાનું મેનેજમેન્ટ. મેઘરજના રેલાવાડામાં કોંગ્રેસ ઉમેદવાર તુષાર ચૌધરીએ યોજી સભા. 30થી વધુ સ્થાનિક યુવકો કોંગ્રેસમાં જોડાયા. સભામાં તુષાર ચૌધરીએ કોંગ્રેસની જીતનો વ્યક્ત કર્યો વિશ્વાસ. મોડાસામાં કોંગ્રેસે લઘુમતી સમાજ સાથે બેઠક કરી. કોંગ્રેસ નેતા ગયાસુદ્દીન શેખ, ઇમરાન ખેડાવાલા દ્વારા ચૂંટણી પ્રચાર કરાયો. એકતા, ભાઈચારો, સંવિધાન બચાવવા મતદાન કરવા હાકલ કરી. બનાસકાંઠાના થરાદમાં બારોટ સમાજના ખેડૂતે પીએમ મોદી માટે ગાયું ગીત. ભાજપે યોજેલા સર્વ સમાજના સંમેલનમાં ગવાયું ગીત. સભામાં તમામ લોકોએ તાળીઓના ગડગડાટથી ગીતને ઝીલી લીધું.
આ સંમેલનમાં ઠાકુર સમાજના 100 લોકોએ કમળ ધારણ કર્યું. સાથે જ રાજપૂત સમાજના આગેવાને સર્વ સમાજને મોદીને મત આપવા અપીલ કરી. ઠાકુર સમાજના આગેવાને કોંગ્રેસને આડે હાથ લીધી હતી. પંચમહાલમાં ગોધરા કમલમમાં 800 થી વધુ કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા. ગોરધન ઝડફિયા સહિતના બીજેપી નેતાઓની ઉપસ્થિતિમાં કેસરીઓ ધારણ કર્યો. દુષ્યંતસિંહે દેશ વિકાસ અને રાષ્ટ્રહિતની ભાવનાને લઈને ભાજપમાં જોડાયા હોવાનું જણાવ્યું. ભાજપના ધારાસભ્ય હીરા સોલંકી દ્વારા રાજુલા જાફરાબાદ વિધાનસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ કરાયો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહ્યા. હીરા સોલંકીએ રાજ્યની તમામ બેઠકો ભાજપના ફાળે જશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. મહેસાણા જિલ્લાના કરલીમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું. રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજના આગેવાનો થયા એકઠા. રમજુબા જાડેજા, કરણસિંહ ચાવડા સહિતના સંકલન સમિતિ અને ક્ષત્રિય સમાજના આગેવાનો રહ્યા હાજર. ગૃહમંત્રી અમિત શાહે વડોદરામાં યોજ્યો રોડ શો. મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો અને લોકો જોડાયા. ખુલ્લી જીપમાં અમિત શાહ સાથે ભાજપ ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ સાથે હાજર. પંચમહાલના ગોધરામાં વિજય સંકલ્પ સભાને અમિત શાહનું સંબોધન. જય શ્રીરામના નારા સાથે સંબોધનની શરૂઆત કરી. શાહે કાર સેવકોને યાદ કરી શ્રદ્ધાંજલિ આપી. નરેન્દ્ર મોદીને ફરીવાર પ્રધાનમંત્રી બનાવવા આહ્વાન કર્યું. રામ મંદિર મુદ્દે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. રામ મંદિર માટે 60 કાર સેવકોએ બલિદાન આપ્યું. કોંગ્રેસે 70 વર્ષ સુધી આ મુદ્દાથી ભટકાવ્યા. કરોડો રામ ભક્તોની મનોકામના પીએમએ પૂરી કરી. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે કોંગ્રેસને આમંત્રણ આપ્યું છતાં ન ગયા. પેલી મતબેંક નારાજ ન થઈ જાય એટલે ન ગયા હોવાના શાહના પ્રહાર. કહ્યું કોંગ્રેસ સરિયાના આધારે દેશ ચલાવવા માંગે છે. પોરબંદર લોકસભા બેઠકમાં આવતા જામ કંડરોણામાં અમિત શાહે સભા સંબોધી. કહ્યું તમામ 25 બેઠકમાં કમળ ખીલાવી નક્સલવાદ અને આતંકવાદ દૂર કરવા, ગરીબી દૂર કરવા કમળનું બટન દબાવજો અને મોદી સાહેબને ત્રીજી વખત વડાપ્રધાન બનાવજો. અમિત શાહે જામ કંડરોણામાં સભાને સંબોધી કોંગ્રેસ પર પ્રહાર કર્યા. કહ્યું કે બંને ચરણમાં રાહુલ બાબાના સુપડા સાફ થઈ ગયા. અયોધ્યામાં રામ મંદિર મુદ્દે કોંગ્રેસ સરકાર 70 વર્ષ સુધી ભટકાવતી રહી. અમિત શાહે કહ્યું કે મોદી સાહેબનો સંકલ્પ છે કે 2047માં વિકસિત ભારત બનાવીશું. 10 વર્ષમાં મોદી સાહેબે કોંગ્રેસે કરેલો ખાડો પૂરવાનું કામ કર્યું. આવતા 5 વર્ષમાં ખાડો પૂરવાનો પાયો નાખવામાં આવશે. સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યા હતી. ગાંધીનગરથી ટ્રેન મારફત પાણી આવતું સૌરાષ્ટ્રને કોંગ્રેસ સરકારે જળ સંકટમાં ધકેલી હતી. મોદી સરકારે નર્મદા મારફત પીવાનું પાણી કચ્છ સુધી પહોંચાડ્યું. સમગ્ર સૌરાષ્ટ્રને ધમધમતું કરવાનું કામ મોદી સાહેબે કર્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જયેશ રાદડિયાના ઘરે ભોજન લીધું. રાદડિયા પરિવાર સાથે મુલાકાત કરી મનસુખ માંડવિયાના સમર્થનમાં જામ કંડરોણામાં ગજવી સભા. ભરૂચના ખડોલી ગામમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સભા સંબોધી લોકસભા ઉમેદવાર મનસુખ વસાવાના સમર્થનમાં પ્રચાર કર્યો. અમિત શાહે કહ્યું કે આવો જનપ્રતિનિધિ નહીં મળે, ગરબડ કરશો તો અર્બન નક્સલ આવીને આદિવાસી વિસ્તારને તહસ નહસ કરી નાખશે. અમિત શાહે મનસુખ વસાવાની પ્રશંસા કરી કહ્યું મનસુખભાઈ એવું ભૂત છે કે જે એકઈ ગામમાં ન ગયું હોય એવું બને જ નહીં. મનસુખભાઈનો પ્રચાર કોઈ સારામાં સારો કરી શકે તો મનસુખભાઈ પોતે જ કરી શકે. અમિત શાહે આપ અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા. કહ્યું કોંગ્રેસ અને આપ ભેગા થઈને લડવા નીકળ્યા. મને કહેતા કોઈ સંકોચ નથી કે કોંગ્રેસ આદિવાસી વિરોધી, આપ આદિવાસીઓના મત લઈને આદિવાસીઓનું શોષણ કરનારી પાર્ટી છે. વલસાડના ધરમપુરમાં પ્રિયંકા ગાંધી વાડરાએ જનસભા સંબોધી. અનંત પટેલને જંગી બહુમતી સાથે જીતાડવા માટે પ્રચાર મેદાને ઉતાર્યા પ્રિયંકા ગાંધી. દરબારગઢમાં યોજાયેલી સભામાં જનતાને સંબોધન કરતા મોદી સરકાર પર કર્યા આકરા પ્રહાર. મિમિક્રી કરીને પ્રિયંકા ગાંધીએ પીએમ મોદી પર સાધ્યું નિશાન. મંગલસૂત્રવાળા નિવેદન પર કટાક્ષ કરતા કહ્યું અંકલજી તમને સંભળાવી રહ્યા છે, તમારા મતથી આવતા 5 વર્ષનું ભવિષ્ય નક્કી થશે. મધ્યપ્રદેશના માછવાસ ગામે પ્રચાર કરવા પહોંચ્યા લોકસભા ઉમેદવાર અને પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ. સમર્થકો અને કાર્યકરો શિવરાજસિંહને ખભા પર બેસાડી સ્ટેજ પર લઈ ગયા. મધ્યપ્રદેશની શાન શિવરાજસિંહ ચૌહાણના નારા લાગ્યા. ઉત્તરપ્રદેશના કાનપુરમાં સપા અધ્યક્ષ અખિલેશ યાદવે ફિલ્મી અંદાજમાં કર્યો પ્રચાર. ગાડી પર ચડી સંબોધન કર્યું. સરકારી પરીક્ષાના પેપર લીક લઈને સરકાર પર કર્યા પ્રહાર. ઉત્તરપ્રદેશના અમેઠીમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રેલીમાં કર્યું સંબોધન. કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કોંગ્રેસના નેતાઓએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના નિમંત્રણનો કર્યો હતો અસ્વીકાર. રેલીમાં દીદી સ્મૃતિ ઈરાની જિંદાબાદ ના લાગ્યા નારા. ભરૂચમાં મતદાન જાગૃતિ અંતર્ગત ટ્રાન્સજેન્ડર માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં તમામ ટ્રાન્સજેન્ડર્સે 100% મતદાન કરવાના અને બીજાને પણ મતદાન માટે પ્રેરિત કરવાના શપથ લીધા. કલેક્ટર તુષાર સુમેરાએ કિન્નર સમાજની કામગીરીને બિરદાવી.
અરવલ્લીના બાયડમાં મહિલા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો, જેમાં એક મહિલાએ મતદાન માટે ગીત ગાયું. અપના મત અપના સ્વાભિમાન શબ્દોના ગીતથી મહિલાએ મતદાન કરવા રોચક રીતે અપીલ કરી. નર્મદા જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે તંત્રના પ્રયાસો. અનેક વિસ્તારોમાં મતદાન જાગૃતિ નાટકોનું કરાયું આયોજન. મતદાનમાં નર્મદા જિલ્લો પ્રથમ ક્રમાંકે આવે તેવા તંત્ર દ્વારા થઈ રહ્યા છે પ્રયાસો. અમરેલીના પીપાવાવ પોર્ટમાં એક સાથે 7 સિંહોનું ટોળું લટાર મારવા નીકળ્યું. સાવજોની લટારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. સિંહની લટારથી સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો. તો આ તરફ રાજુલાના કોવાયા ગામમાં પશુના પાણીના હવાડા પાસે દીપડો આવી ચડ્યો. પાણી પીતા દીપડાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. ઉનાળામાં સિંહ અને દીપડાના રહેણાંક વિસ્તારોમાં આંટાફેરા વધવાથી લોકોમાં ફફડાટ ફેલાયો. વલસાડના અતુલમાં જાહેરમાં દીપડો લટાર મારતો દેખાયો. અતુલના સુમસામ રસ્તા ઉપર દીપડો લટાર મારતો સીસીટીવીમાં થયો કેદ. દીપડાને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો. વહેલી તકે દીપડાને પાંજરેપુરવા વન વિભાગ પાસે કરાઈ માંગ. હિમાચલ પ્રદેશના લાહોર અને સ્પીતિના કેલોંગ વિસ્તારમાં હિમવર્ષા ચારે બાજુ બરફની સફેદ ચાદર પથરાયેલી દેખાઈ. હિમવર્ષાના કારણે હવામાનની પેટર્ન બદલાઈ. લોકોને તેમના ઘરોમાં કેદ રહેવાની ફરજ પડી. બરફની સફેદ ચાદરથી બદલાઈ ગઈ પહાડ અને ખીણની તસવીર. સ્થાનિકોના મકાનો તેમજ વાહનો પર જામ્યા બરફના થર. હિમવર્ષાના કારણે લાહોર અને સ્પીતિના રમણીય દ્રશ્યો સામે આવ્યા. પૂંછમાં